नमस्कार मित्रों, आपणे जोईए छीए 11.2 स्वाध्याय मापन धोरण 8। हूँ छूं बलदेव परी, आप सर्वेनું स्वागत करूँ छूँ। આપણે સમલમની વાત કરવાની છે। સમલમ ચતુષ્કોણ છે, તો પહેલાં તો સમલમ છે, સમબાજુ છે એ બરાબર આપણે સમજવું પડે। તો અહીં એક એવો પ્રશ્ન તમને પૂછ્યો છે કે તમારી પાસે પહેલો દાખલો છે કે એક ટેબલ છે, સમલમ આકારનું પાટિયું છે ટેબલ ઉપર ગોઠવેલું। સમલમ એટલે કેટલું? જેની એક બાજુ સમાંતર હોય, બીજી બાજુ સમાંતર હોય નહીં, એક અને માત્ર એક જોડ। જોડ મતલબ કે આ રીતે, આ એક જોડ સમાન, સમાંતર એટલે રેલવેના પાટા જેવું। ક્યારેય છેદે નહીં, રેલવેના પાટા ક્યાંય છેદે તો ઉથલી પડે ગાડી, ક્યાંય છેદે નહીં, એક દોરાવા ફેર પણ ન હોય। તો સમાંતર બાજુ એટલે એ રેખાઓ ક્યાંય છેદે નહીં। તો આ બે એના જે આર્ક છે એની ખૂણાઓ છે અથવા તો તેની બાજુઓ છે, એ બે બાજુઓ સમાંતર હોય, બીજી બે બાજુ સમાંતર ન હોય તેવા ચતુષ્કોણને આપણે કેવું ચતુષ્કોણ કહીએ છીએ? સમલંબ ચતુષ્કોણ। આ યાદ રાખવાનું, સમલંબ। હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એમાં શું કીધું કે આ બે જે સમાંતર બાજુ હોય ને એ બેના માપનો સરવાળો તમારે કરવાનો। એમાં ધારો કે આ આનું માપ 1.1, આનું માપ 1 છે ને આનું માપ 1.2 છે, તો આ બેનો સરવાળો કરવાનો આ રીતે। બીજું, એ બે વચ્ચે કેટલું અંતર છે, આ અંતર કેટલું છે એ તમને આપી દીધું 0.8। તો બસ એના વડે ગુણી નાખવાનું, એટલે કે બેનો સરવાળો 1.2 વત્તા 1 એટલે 2.2 થાય, એને ગુણ્યા 0.8 કરવાના। એટલે અહીંયા કેટલા થઈ જાય? 2.2 એટલે 1.1, 1.1 ગુણ્યા 8 કરો એટલે 11.88, 0.88 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણને પહેલા દાખલાનો જવાબ મળે। ત્યાં અગત્યનો મિત્ર એ હતું એનું સૂત્ર, જો સૂત્ર પરીક્ષામાં ભૂલી જાય એટલે આપણે એક સૂત્રની એક નોંધ કરવાની। હું બધા સૂત્રનું એક PDF બનાવવાનો છું, તમને મળશે ચોક્કસ, પણ અમારા ટેલિગ્રામ ચેનલની અંદર જોડાયેલું રહેવાનું। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે શું કરવાનું? ટેલિગ્રામ ઇન્સ્ટોલ કરવાનું, વોટ્સઅપ જેવું જ છે ને। ત્યાં જઈને મેથ્સ પરી સર્ચ કરશો તો મને પૂછવાની જરૂર નથી, તમે જાતે જોઈન્ટ થઈ શકશો। જોઈન્ટ થયા પછી બાજુમાં તમને ડિસ્કસ બતાવતું છે, ડિસ્કસમાં જાઓ તો તરત જ તમે તમને પ્રશ્નો હોય ત્યાં રજૂ કરશો। એક કલાકમાં એક જ વસ્તુ તમને મેસેજ કરવા દેશે એવું સેટિંગ ત્યાં કરેલું છે, તમારો નંબર પણ ત્યાં કોઈ જોઈ શકતું નથી, તો ત્યાં તમને એની PDF અને ખાસ આ પેપર પણ તમને મળશે। સમલંબ ચતુષ્કોણ છે એ બીજો દાખલો છે, એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે હમણાં જ કીધું હતું કે બે બાજુનો સરવાળો। હવે તમને એક બાજુ તો આઈપી જ નથી, એક બાજુ આઈપી, પણ ક્ષેત્રફળ આપી દીધું છે। તો ધારો કે નથી આપી બાજુનું માપ, તમે એક્સ લઈ લો, સૂત્રમાં મૂકી દો, અહીં મૂક્યું, તમે બે બાજુનું અહીં લખવાનું, મેં લખ્યું નથી સમાંતર બાજુ, આમ બાંધી દેવાનો શબ્દ નહીં, મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે હું બોલું છું, તમારે આ પૂર્ણમાં લખવાનું। તો બે બાજુના માપનો સરવાળો ગુણ્યા એની બે બાજુ વચ્ચેનું અંતર એટલે એ 4 છે। હવે જો બે વડે આને ભાંગી નાખો એટલે 2 થઈ ગયા, 2 × 10, 10 × 2 = 20, અહીં 2 મેં કરી નાખ્યા, 2 ભાંગી નાખ્યા, 10 વત્તા 1 વધી ગયા, 10 × 2 = 20, 2 × 1 એટલે 2x બરાબર થઈ ગયા। હવે એનું ક્ષેત્રફળ તો તમને 34 આપી દીધેલું છે। હંમેશા કોઈ પણ વસ્તુ શોધવાની છે તો એક જ ચલ તમારે શોધવાનો હશે જે મળતો જશે। તો અહીંયા 2x બરાબર 34 છે, પણ 34ને આ 20ને સામે લઈ જાય અહીંથી, તો સામે જાય તો 34માંથી બાદ કરો તો 20 થાય, 2x માંથી 34માંથી 20 બાદ કરો તો 14 થાય, તો x બરાબર કેટલા હોય? તો 7 સેન્ટીમીટર, x બરાબર તમને 7 સેન્ટીમીટર મળે। ત્રીજો દાખલો એવો છે કે એક પરિમિતિ તમને સમલંબ ચતુષ્કોણની આપી દીધી, ક્ષેત્ર છે એવું, સમલંબ છે, પરિમિતિ એટલે શું? બધાય માપ બાજુના માપનો સરવાળો, હવે 3 બાજુનું માપ આપ્યું, ચોથું નથી આપ્યું, ચોથું મળે, કારણ કે પરિમિતિ તમને આપી દીધી છે એમની અંદર। તો અહીંયા આપણે પરિમિતિ બધાની કરશું, બધાનો સરવાળો કરશું તો 48, 17 અને 40, એક બાજુ નથી આપી, એ બાજુ તમે નક્કી કરી લો। હવે એને કહી દો કે ભાઈ એ બાજુનું માપ તમે આમાં એ બી લ્યો કે પી ક્યુ લ્યો કે જે લેવું, અહીંયા આપણે જે પહેલું માપ છે લઈ લઈએ કે અહીંયા પી ક્યુ લીધું છે, હું અત્યારે અહીં એ બી લેવા વાત કરી, તો અહીંયા તમે પી ક્યુ લઈ, હવે કારણ કે મેં નામ ઉપર લીધું છે પી ક્યુ, તો પી ક્યુ રાખવાનું, પી ક્યુ માપ આપણને મળે તો 120 બધાનો સરવાળામાંથી 105 જે છે એ તમે બાદ કરો, કારણ કે 120 જે છે તમારે એ તમને એની પરિમિતિ આપી દીધી, એમાંથી આ બાદ કરો તો એક બાજુનું માપ તમને મળી ગયું 15 મળી ગયું। સારું, હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? તો ફરી વખત આ જ વાત, બે બાજુના માપનો સરવાળો અને ત્રીજી બાજુ એટલે કે એની વચ્ચેનું અંતરને શોધવાનું। તો 40 અને 48 બે બાજુ વચ્ચેનો, બે જે સમાંતર બાજુ છે એનો સરવાળો થશે, 1 40 છે એ તમને આપી દીધો છે અહીંયા, અને બીજો તમે મેળવો છે, એ બે માપ છે 40 અને 48 અહીંયા, આ બે સમાંતર છે બરાબર, એ આવું આપેલું છે, તો 15 વડે એને તમે ગુણો જે બે વચ્ચેનું અંતર છે, 15 વડે ગુણશો એટલે શું થશે? આપણે
તો અહીંયા જે અંતર મળ્યું છે એ આ માપ આપણે શોધીએ છીએ. આ જે ચતુષ્કોણ છે ને આ રીતનો બનવાનો છે, બરાબર છે? આ રીતનો ચતુષ્કોણ બનશે એટલે આ અંતર થશે. આ માપ આપણે શોધ્યું, એ આને જે પી ક્યુ કહે ને આપણે, એ પી ક્યુ શોધ્યું છે આપણે. તો એ માપ છે 15 છે, 86. આ બેનો સરવાળો થશે, 15 વડે ગુણ્યા આપણે એટલે 660 મીટર સ્ક્વેર છે એનું ક્ષેત્રફળ મળે. થોડુંક વિચારવા જેવો મુદ્દો છે, બરાબર. ચોથો દાખલો છે, તમને આપી દીધું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે ને સમબાજુ પણ છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમબાજુ ચતુષ્કોણ છે, બધાના ક્ષેત્રફળના સૂત્રો અલગ અલગ છે. આપણે અહીંયા જોવાનું છે કે કોઈ આવું સમબાજુ ચતુષ્કોણ જો હોય તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું શોધવાનું? તો કે એનો પાયો ગુણ્યા વેધ હોવો જોઈએ. તમને પાયો આપી દીધો છે, હવે તમારે શું કરવાનું કે એને એક વિકર્ણ આપ્યું. તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જેની સામ સામેની બે જોડ સમાંતર હોય, આમાં એક જ જોડ સમાંતર હતી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બંને જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા આપણી પાસે માપ આપી દીધું 24. એક એક જે વિકર્ણ કરીએ આપણે, વિકર્ણ કરશું એટલે બે ત્રિકોણ બનશે. એક ત્રિકોણ આવો, આ એનું ક્ષેત્રફળ મળશે. એક ત્રિકોણ બીજું મળશે, આ પી ક્યુ એસ એટલે કે આ ત્રિકોણ, અને બીજું મળશે ક્યુ આર એસ. ક્યુ આર એસ આ બે ત્રિકોણનો સરવાળો એટલે પહેલાંનો જોઈએ તો એક દૂત્યાંશ. તમને પાયો આપી દીધો, આ માપ 24 વિકર્ણનું આપી દીધું, બેમાં પાયો સરખો જ થશે કારણ કે વેધ આપી દીધો. આ વેધ તમને આપી દીધો 13 આપી દીધો, આમાં વેધ તમને છે 8 આપી દીધો. પાયો ગુણ્યા વેધ કરો તો પહેલાંનો બે ત્રિકોણનો સરવાળો કરો એટલે આખા આખાનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો પહેલું ત્રિકોણનું ક્ષેત્રફળ વધતા બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે બે ત્રિકોણને આપણે અહીંયા એડ કરવા પડે એવું મેં પહેલાં લખી આપ્યું. તો એનું ક્ષેત્રફળ કેટલું? તો કે એકનું એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ, કિંમત મૂકી બંનેમાં કિંમત મૂકી. હવે આનું સાદુરૂપ આપીએ એટલે અહીં બે વડે ભાંગી નાખો એટલે 12 થઈ જાય. 12 2 24, 12 × 13 પહેલાંનું, પછી આમાં પણ 12 થઈ જાય. 12 × 8, 12 × 13 એટલે 156, 12 × 8 એટલે 12 96, અને બંનેનો સરવાળો કરો એટલે 252 મીટર સ્ક્વેર છે તમને મળે. હા, તો ચોથો દાખલો જોઈએ. હવે પાંચમો દાખલો મિત્રો, હવે વધુ દાખલા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર Standard 10 મેથ્સ લખીને સર્ચ કરી શકો છો, અને આ પટ્ટીમાં પણ તમને સર્ચ કરવા માટે આપ્યું. લાઇક ને સબસ્ક્રાઇબ કરો તો ઝડપથી તમને વિડીયો મળતો રહે. હવે જોઈએ પાંચમો દાખલો, સમબાજુ ચતુષ્કોણ એક દૂત્યાંશ, એમાં શું કરવાનું? બે વિકર્ણનો ગુણાકાર. સમબાજુ પણ છે ને સમાંતર બાજુ પણ છે તો શું થશે? બે વિકર્ણો તમને આપી દીધા હોય તો એ રીતે મેળવવાનું. તો આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક દૂત્યાંશ, બે વિકર્ણોનું માપ આપી દીધું હોય એને આધારે તમે મેળવશો તો કેટલું મળશે? 45 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ એકદમ સહેલો અને નાનો દાખલો છે. બે વિકર્ણો આપ્યા હોય તો બે વિકર્ણોનો ગુણાકાર કરી નાખવાનો સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે શું? આ જો સમબાજુ એટલે આ આ તમે આ સમબાજુ દોરી આપણે અહીંયા સમાંતર હોય જ. આ સમબાજુ એટલે બધી બાજુ સરખી, એની બધી બાજુના માપ સરખા હોય. તો આવું જ્યારે આપણે મેળવવાનું હોય ત્યારે એને વિકર્ણો છે ને એનો ગુણાકાર કરી નાખવાનો તો તમને તરત એનું ક્ષેત્રફળ જે મળે. હવે સમબાજુ ચતુષ્કોણ હોય એ જો સમાંતર હોય કે ન હોય એટલે મેં અહીં દોર્યું. તો પહેલાં તમારે શું કરવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું તો શું કરવાનું? તો કે પાયો ગુણ્યા વેધ. હમણાં અહીંયા કર્યું આપણે પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ આ તો ત્રિકોણની વાત હતી, પણ પહેલામાં આપણે પાયો ગુણ્યા વેધ કરીને કર્યું. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પાયો ગુણ્યા વેધ તમે કરો તો શું થશે? તો કે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ જે આપણે ત્રિકોણનું હતું આમાં ખાલી પાયો ગુણ્યા વેધ કરવાનું. અહીંયા પાયો 5 આપ્યો છે તમને અને વેધ તમને આપી દીધો છે 4.8 એટલે એનું ક્ષેત્રફળ મળી ગયું 24. કોનું? આ સમાંતર બાજુ ચતુષ્કોણનું. હવે તમને એમ કીધું કે એમાં એની બે વિકર્ણ છે, એમાં એક વિકર્ણનું માપ છે એ આપી દીધું ને, બીજા વિકર્ણનું માપ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ સમબાજુ પણ છે. તો સમબાજુનું આપણે હમણાં જોયું કે બે વિકર્ણનો ગુણાકાર હોય તો એનું ક્ષેત્રફળ તો 24 છે. બે વિકર્ણમાં એક વિકર્ણ 8 છે, બીજું વિકર્ણ એને કહી દો કે y છે. તો આપણે અહીંયા બે વિકર્ણનું માપ છે અહીંયા આ 8y, બે ને અહીંયા લઈ જાય એટલે 24 2 48 થયા. 48 ગુણ્યા બરાબર 8y એટલે 8 ગુણાકારમાં સામે લઈ જઈએ તો ભાગાકાર એટલે કેટલા થશે? બરાબર 6 8 48 એટલે બીજું વિકર્ણ કેટલું હોય? આપણને 6 મળે. આભાર. આ વધુ દાખલા જોવા માટે તમને કીધું એમ અમારી યુટ્યુબ ચેનલ પર જઈ ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.